अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। म्यूज़ ई लर्निंग क्लास में हूँ आई के सर आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आपणे घन अवस्थाना बिन तत्व योगमितीय क्षति अने तेना प्रकार विषे बात करवाना छीए। खास करीने स्फटिक पदार्थ में अकार्बनिक घन पदार्थनी क्षति ने लीधे, अकार्बनिक घन पदार्थनी क्षति ने लीधे आ प्रकारनी क्षति जोवा मळे छे। अकार्बनिक घन पदार्थनी क्षति होय तेना लीधे आ प्रकारनी क्षति जोवा मळे। तत्वयोगमितीय क्षतिमां परमाणुओ दूर थाय तेनी संख्याओ अलग अलग होय। घन पदार्थ अकार्बनिक लीधो छे आटे आपणे धातु आयन तेना ऑक्साइड के सल्फाइड अथवा अन्य ऋण आयन थी बनता घन पदार्थनी क्षतिनो अभ्यास करवानो थशे। बे प्रकारनी उणप क्षतिनी अंदर जोवा मळे छे। एक उणप जे छे ए धातु वधारानी क्षति अने बीजी क्षति जे छे ए धातु उणप क्षति तरीके ओळखवामां आवशे। બંનેનો અભ્યાસ આપણે વિગતે કરીએ। મિત્રો, પ્રથમ આપણે જોઈએ ધાતુ વધારો ક્ષતિ। ધાતુ વધારો ક્ષતિ એ એનાયનિક ઋણાયનના ખાલી સ્થાનને લીધે થતી ક્ષતિ છે। આલ્કલીના હેલાઇડ સોડિયમ અને પોટેશિયમના ક્લોરાઇડ આ પ્રકારની ક્ષતિ ધરાવે છે। સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને અથવા તો સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાં મૂકવામાં આવે। સોડિયમ પરમાણુને ગરમ કરેલો છે અને સોડિયમની બાષ્પ છે, એ સોડિયમની બાષ્પના વાતાવરણમાં જ્યારે સોડિયમ ક્લોરાઇડનો આખો સ્ફટિક મૂકવામાં આવે છે ત્યારે જે સપાટી પરના પરમાણુઓ હોય તે સ્ફટિકની આસપાસ જમા થશે। એટલે કે સોડિયમ પરમાણુ સ્ફટિકની આસપાસ જમા થશે અને ઋણાયન જે છે સ્ફટિકમાં પ્રસરણ પામશે। સોડિયમ ક્લોરાઇડનો અણુ લીધેલો છે એટલે ઋણાયન તરીકે ક્લોરિન આયન હશે, ક્લોરાઇડ આયન। આ ક્લોરાઇડ આયન પ્રસરેલા સોડિયમ આયન સાથે જોડાય અને NaCl સંયોજન બનાવશે। સોડિયમમાંથી સોડિયમ આયન બને, સોડિયમમાંથી સોડિયમ આયનમાં રૂપાંતર થાય એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એક ઇલેક્ટ્રોન ગુમાવે, એના લીધે સ્ફટિકની અંદર એક ઇલેક્ટ્રોન છૂટો પડશે, આ ગુમાવેલો ઇલેક્ટ્રોન છૂટો પડે જે સ્ફટિકમાં પ્રસરે અને ધન આયનના ખાલી સ્થાનને પોતે રોકી લેશે। આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે ધન આયનના ખાલી સ્થાનને તે રોકે છે, અહીં આપણને ઇલેક્ટ્રોન આપેલો છે તે। પરિણામે સ્ફટિકમાં સોડિયમ આયનનો વધારો થશે અને આ સોડિયમ આયનના વધારાને આપણે ધન આયનની ક્ષતિ તરીકે ઓળખીએ છીએ। આ પ્રકારની ક્ષતિમાં આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન જે છે એફ કેન્દ્ર તરીકે અસ્તિત્વ ધરાવશે। એફ કેન્દ્ર આ વધારાના મુક્ત ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુતનું વહન પોસિબલ છે, વિદ્યુતનું વહન શક્ય છે। આ એફને આપણે ફર બેન્ઝેટર જે રંગીન કેન્દ્ર માટે ઓળખવામાં આવે છે તેવા કેન્દ્ર એફ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ અને NaCl સ્ફટિક એ પીળો રંગ આપશે। જ્યારે અન્ય રંગના સ્ફટિકને જુદા જુદા સ્ફટિકને મૂકવામાં આવે તો અલગ અલગ રંગ દર્શાવશે, જેમ કે લિથિયમ ક્લોરાઇડ હોય એમાંથી લિથિયમ આછો ગુલાબી અને પોટેશિયમ ક્લોરાઇડમાં પોટેશિયમ એ જાંબલી અથવા નીલ વર્ણી રંગ આપતો જોવા મળે છે। મિત્રો, આવું શા માટે થાય? જ્યારે આપણે સ્ફટિકમાં પ્રકાશ દ્રશ્ય પ્રકાશ આપવામાં આવે છે ત્યારે સ્ફટિક એ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરશે, એટલે કે આપણે અહીંથી સ્ફટિકને ઉર્જા પ્રોવાઈડ કરીએ ત્યારે ઉર્જા સ્ફટિક પોતે
મેળવે અને મેળવેલી ઉર્જામાં ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરમાં હોય એ ઉપરના ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે. ઇલેક્ટ્રોન અહીંથી જે છે સંક્રમણ પામીને ઊંચા ઉર્જા સ્તરમાં જશે, એ દરમિયાન રંગ ઉત્પન્ન કરે અને એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઉર્જા આપવાનું આપણે બંધ કરી દઈએ ત્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી, આ જે છે એ ઊંચું ઉર્જા સ્તર છે અને આ નીચું ઉર્જા સ્તર છે, ફરીથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામશે અને રંગ આપવાનું બંધ કરશે. આ પ્રકારની રચનાથી ઇલેક્ટ્રોનના નીચા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ થવાથી, ઉર્જાના શોષણ થવાથી રંગ ઉત્પન્ન કરતા જોવા મળે. ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ, ધન આયનના વધારાને લીધે આંતરાલય સ્થાન ઉપર ધન આયનનો વધારો થાય એના કારણે ઉત્પન્ન થતી ક્ષતિ. આ પ્રકારની ક્ષતિ જે છે એ ધાતુ ઉણપ જેવી જ છે, પરંતુ આંતરાલીય સ્થાનમાં ધન આયનનો વધારો થાય. જેમ કે ઝીંક ઓક્સાઇડ એ ઓરડાના તાપમાને સફેદ રંગનો ઘન પદાર્થ છે, જ્યારે તેને ગરમ કરવામાં આવે ઉર્જાનું શોષણ કરે અને ઉર્જાના શોષણ દ્વારા ઝીંક ઓક્સાઇડમાંથી એક ઓક્સિજન પરમાણુ ગુમાવે છે. ઓક્સિજન પરમાણુ ગુમાવે એટલે ઝીંકમાંથી Zn2+ આયન બને, બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને પીળા રંગના પદાર્થમાં રૂપાંતર પામે. હવે સ્ફટિકની અંદર ઝીંક આયનનો વધારો થશે માટે તેનું આપણે નોર્મલ સૂત્ર લખી શકીએ, Zn1+X O, જે Zn2+ આયનનો આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે અને નજીકના સ્થાન તરફ જે છે ઇલેક્ટ્રોન તરફે વહન પામશે. તો આ પ્રકારની આપણે ક્ષતિ એ જોવા મળે, જે ક્ષતિ ધાતુના વધારાથી ઉત્પન્ન થતી ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે નેક્સ્ટ જોઈએ, ધાતુ ઉણપ ક્ષતિ. સેકન્ડ આપણી પાસે છે ધાતુ ઉણપ ક્ષતિ. મિત્રો, આ પ્રકારની ક્ષતિમાં બિનતત્વ યોગમિતીય પ્રમાણ તરીકે ધાતુઓની ઉણપ દર્શાવવામાં આવે, એટલે કે ધાતુના પૂર્ણ સંયોજનમાંથી ઋણ આયનનો વધારો એવું દર્શાવવામાં આવશે. કેમ કે આપણી પાસે એક્ઝામ્પલ છે ફેરસ ઓક્સાઇડ FeO. આ FeOમાં અત્યારે 1:1 રેશિયો છે. આ 1:1 રેશિયોને આપણે જો આ રીતે લખીએ, Fe 0.95 ઓક્સિજન, તો આ રેશિયોમાં આપણે જોઈ શકીએ છીએ ઓક્સિજન 1ના સાપેક્ષમાં ફેરસનું પ્રમાણ 0.95 છે, એટલે કે 0.005% ઓછું છે. ધાતુનું પ્રમાણ ઓછું થયું માટે એને ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આપણે જો આ પ્રમાણ લઈએ રેશિયો, તો 0.96 એન્ડ FeOનો પ્રમાણ 0.93 એના વચ્ચે હોય, અને 0.93 ને 0.96 બંનેમાં ઓક્સિજન કરતાં પ્રમાણ ઓછું હોવાથી ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. આ પ્રમાણ બંનેની વચ્ચે એટલે કે Fe 0.95 ઓક્સિજનથી દર્શાવવામાં આવે છે, જે ધાતુ ઉણપ ક્ષતિનું એક્ઝામ્પલ કહેવાય. આ પ્રકારે ધાતુ ઉણપ ક્ષતિ દર્શાવવામાં આવશે.